રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી છે. બનાસકાંઠાનો વિદ્યાર્થીઓ યુક્રેનમાં વિદ્યાર્થી ફસાયો છે. કાંકરેજ શિહોરનો આર્ય શાહ યુક્રેનના ક્લ્યુમાં ફસાયો છે તો પુત્રને ભારત લાવવા પિતાની સરકાર પાસે ગુહાર. યુક્રેનના ક્યુમાં સતત 3 દિવસથી તંગદિલી ભર્યો માહોલ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મારો બાબો આર્ય શાહ અત્યારે યુક્રેન મેડિકલની સ્ટડી માટે ગયેલો છે. લગભગ એને 1.5 વર્ષ જેવું થયું છે. 3રું સેમ ચાલે છે. તો યુદ્ધની પરિસ્થિતિના કારણે અમે એને પાછો બોલાવી લીધો હતો. તો એ 9 કલાકની જર્ની કરી અને ટર્નોપિલથી કીવ આવ્યો હતો. કીવ એરપોર્ટ પર 2 કલાકની વાર હતી. ચેકઆઉટ ચાલુ થઈ ગયું હતું અને ત્યાં જ બોમ્બ બ્લાસ્ટ થયો. તો બધા ત્યાં બધું બંધ થઈ ગયું ને બધા છોકરાઓ ત્યાંથી ભાગી ગયા. ભાગીને ઇન્ડિયન એમ્બસીમાં પહોંચ્યા ફટાફટ. તો થોડી વાર એ લોકોએ ખોલ્યું બી નહીં, બહાર ઉભા રહ્યા. એમને થોડી અગવડ પડી, ઠંડીનું બી વાતાવરણ બહુ હતું. પછી 4-5 કલાક બહાર ઉભા રહ્યા. પછી બાજુમાં ઇન્ડિયન એમ્બસીની બાજુમાં શાળામાં એમને અત્યારે હાલ આશરો મળેલો છે. બહુ બધા છે. એ પહેલા ગયા ત્યારે 4 જ છોકરાઓ, અત્યારે તો 1-1 કરતા ત્યાં 250 છોકરાઓ ભેગા થઈ ગયા છે. તો એ લોકો હાલ તો સેફ છે, કોઈ તકલીફ નથી. આટલા બધા સ્ટુડન્ટના કારણે થોડી ખાવા પીવાની તકલીફ પડે છે, પણ છોકરાઓ એમની રીતે હેન્ડલ કરી લે છે. અને બીજું કે અમને અમારી ગવર્મેન્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા બાળકની ચિંતા અમારા કરતા પણ વધારે એ કરશે અને અમારા બાળકને સેફ અમારા સુધી પહોંચાડશે અને જલ્દી પહોંચાડે એવી જ અમારી અમને રિક્વેસ્ટ છે.